आज अमने ले निचके पोहे टोहे डोहाईड़ा माटेड़ा पोहिया बधाया में स्वागत करे थाय अने महुआ आदिवासी पंचनो पण आभार माने थाय के उल्लो मोटो प्रोग्राम हो जो अने ई प्रोग्राम मा मने मारी वात राखवा माटे जे मौको मळ्यो ए बदल हूँ महुआ आदिवासी पंचनो पण आभार मानु छू। दोड़पा वधारे आवडतो नथी, विहराई गया कारण के भणी गणी गया एटले बपोरे जे सेशन में थयु तेम उजड़ियात बनी गया। तो आपणे कामनी वात करीशुं। तो आजे ज्यारे आपणे नेशनल लेवलनो प्रोग्राम करी रह्या छे महुआमां दक्षिण गुजरातमां सौथी मोटो गुजरातमां सौथी मोटो, तो त्यारे हूँ देशमां आदिवासीओनी स्थिति शुं छे तेनी वात करीश। तो सौथी पहेला हूँ वात करीश आपणा बाजूना राज्य राजस्थाननी। જીમીલભાઈને વિનંતી છે કે જેમને ડિસ્પ્લે દેખાય છે એ ડિસ્પ્લે તરફ જોજો, હું જે વાત કરીશ એ તમને ત્યાં દેખાશે, તેથી તમને ખ્યાલ આવે। તો હું પહેલા વાત કરીશ રાજસ્થાનની કે જ્યાં આદિવાસીઓને એમના ગામમાંથી જમીનમાંથી કાઢવા માટે એમના ઘર તોડી નાખવામાં આવે, ગામના કૂવાઓને પૂરી દેવામાં આવે અને એમનો ઊભો પાક સળગાવી દેવામાં આવે રાજસ્થાનમાં। પછી હું વાત કરીશ મહારાષ્ટ્રમાં, મહારાષ્ટ્રના અમરાવતીના જંગલોમાં આપણા આદિવાસીઓ વસે, ત્યાંથી ઘણા ગામોમાં આદિવાસીઓને ખાલી કરાવવામાં આવે અને એ શરતે કે તમને અન્ય જગ્યાએ અમે જમીનો આપીશું ઘર આપીશું। તો બે વર્ષ પછી જ્યારે એમને ઘર જમીન નથી મળતી ત્યારે એ આદિવાસીઓ પોતાના ગામમાં પાછા ફરે ત્યારે એમને નક્સલીક અને ઠાર કરવામાં આવે। વાત છે મધ્યપ્રદેશની કે જ્યાં 10 લાખ આદિવાસીઓને બૂટ ચંપલ વેચવામાં આવે, બૂટ ચંપલ વેચાઈ જાય પછી આ દેશનું ચર્મ સંશોધન જે છે ખાતું, તેમને ખબર પડે કે આ જે બૂટ ચંપલ વેચવામાં આવ્યા 10 લાખ તેનાથી સ્કિનનું કેન્સર થાય, ત્વચાનું કેન્સર થાય એવા બૂટ ચંપલ આપણા 10 લાખ આદિવાસીઓને વેચવામાં આવ્યા અને 2 લાખથી વધારે લોકોને એની અસર થઈ ગઈ। પછી હું વાત કરીશ પૂર્વાંચલ રાજ્યો, આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, કે જ્યાં અશ્વા કાયદો આર્મી ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ તે કાયદાનો ઉપયોગ કરીને એટલી બધી સત્તા આપવામાં આવી છે ત્યાંની આર્મીને કે એઓ જ્યારે ત્યારે કોઈ પણ આદિવાસીને ઠાર કરી શકે, એમના પર કોઈ કેસ નહીં થાય। તો આવી રીતે ત્યાં આદિવાસીને નક્સલી ઘોષિત કરીને મારવામાં આવે। પછી હું વાત કરીશ છત્તીસગઢમાં, જ્યાં ત્યાંના આદિવાસીઓ ટાટા કંપની સામે લડે છે ત્યારે એમને નક્સલી કરીને ઠાર કરવામાં આવે। ઝારખંડના એક ગામમાં રાત્રે જ્યારે એઓ ભેગા થયા હોય ત્યારે 17 લોકોને ઘેરીને મારી નાખવામાં આવે, 17માંથી 9 છોકરા, 9 છોકરામાંથી એક છોકરો તો મેથ્સમાં પાછો ટોપર ગોલ્ડ મેડાલિસ્ટ। 4 વર્ષ પછી જ્યારે એની જાંચ થાય રિપોર્ટ આવે ત્યારે ખબર પડે કે ભાઈ આ એન્કાઉન્ટર ખોટું હતું, એ આદિવાસીઓ પોતાના ગામમાં એમના મિટ્ટી કાદીઓ એટલે કે માટીના ભગવાનને પૂજવા માટે ભેગા થયેલા ત્યારે એમને ચારે બાજુથી ઘેરીને ઠાર કરી દેવામાં આવ્યા। તો આજે આપણે જ્યારે આદિવાસીના નામે ભેગા થયા ત્યારે અન્ય રાજ્યના આદિવાસીઓની શું પરિસ્થિતિ છે તેની પણ આપણને ખબર હોવી જોઈએ। તો આ તો થઈ અન્ય રાજ્યોની વાત, તો હવે હું આપણે જ્યાં ભેગા થયા તે ગુજરાત રાજ્યની વાત કરીશ। તો રાજ્યમાં એવા પ્રોજેક્ટો નિયમો આવી રહ્યા છે કે જેના કારણે આદિવાસીઓની ઘોર ખોદાઈ રહી છે પણ આપણે બધા એનાથી અજાણ છે, જાણીને પણ અજાણ છે। તો સૌથી પહેલા હું વાત કરીશ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ। તો આ પ્રોજેક્ટ જ્યારે બન્યો આપણને સરદાર વલ્લભભાઈનો કોઈ વિરોધ નથી, પૂરું માન છે, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાના નામે રાતોરાત 6 ગામની જમીનો ખાલી કરવામાં આવી અને હાલમાં એવો કાયદો પસાર કરવામાં આવ્યો કે ત્યાંના 72 ગામ છે તેને નોટિફાઈડ એરિયા જાહેર કરવામાં આવ્યો, જેમ સાપુતારા છે। હવે 72 ગામના આદિવાસીઓએ પોતાના ઘરમાં ટોયલેટ બનાવવું હોય તો પણ સરકારની પરમિશન લેવાની અને ત્યાં જે આ લડાઈ થઈ ત્યાં આપણા અહીંયા અહીંયા આવ્યા હતા રાજ વસાવા અને ડૉક્ટર પ્રફુલભાઈ વસાવા, એઓ લડાઈ લડે છે તો એમને કેટલી વાર જેલમાં પૂરી દેવામાં આવ્યા, ત્યાં આદિવાસીઓને કે તમને અમે વિકાસ કરીશું, તો વિકાસ એટલે
ચાની લારી ખોલવાની, વડાપાવની લારી ખોલવાની, એ વિકાસ. નર્મદા ડેમ છે ત્યાં, એની ઊંચાઈ 5 મીટર વધારવામાં આવી, ખાલી 5 મીટર, 15-20 ફૂટ એટલી જ ઊંચાઈ વધારતા પાછળ નર્મદા ડેમના 200 થી વધારે આદિવાસી ગામડા ડૂબી ગયા. કોઈને ખબર નહીં, કોઈ પેપરમાં નહીં આવે. તો આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ. એનાથી મોટો ઘોર અન્યાયવાળો પ્રોજેક્ટ આવે છે, એ છે DMIC. જીમીલભાઈ લાઈવ સર્ચ કરીને બતાવશે ગૂગલમાં, એટલે મારી જે કોઈ પણ વાત છે તમે તમારા મોબાઈલમાં સર્ચ કરો તો પણ મળી જશે. DMIC એટલે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. દિલ્હીથી મુંબઈ સુધી એક ગ્રીન હાઈવે બનવાનો. ગ્રીન હાઈવે એટલે નવો હાઈવે, જે હાઈવે છે એને પોળો નહીં કરે, નવો હાઈવે બનાવે. તો આ હાઈવે જાય છે દિલ્હીથી મુંબઈ સુધી. 2006 પહેલાં ભારતના ઉત્તર પૂર્વાંચલના જે રાજ્યો છે, મેં જે કહ્યા 7 સિસ્ટર, ઝારખંડ, છત્તીસગઢ, ત્યાંના આદિવાસીઓએ એ લોકોના વિસ્તારમાંથી 4500 વધારે કંપનીઓને કાઢી, માઇનિંગ કરતી હતી, ખાણ ખનીજ ખોદે, તે કંપનીઓને કાઢી. ત્યારે સરકારે 2006માં જાપાન સાથે કરાર કરીને DMIC પ્રોજેક્ટનો આકાર આપ્યો. જ્યારે ચર્ચા થઈ ત્યારે સરકાર બીજી હતી અને હવે ઇમ્પ્લિમેન્ટ થાય છે ત્યારે બીજી સરકાર છે. તો આ જે પ્રોજેક્ટ છે તેનો જે હાઈવે છે તે આપણા વિસ્તારમાંથી પસાર થાય, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન 4 રાજ્યોમાંથી પસાર થશે. આ રસ્તાની 100 કિલોમીટર આ બાજુ અને 100 કિલોમીટર બીજી બાજુ, 200 કિલોમીટરના પટ્ટામાં ફક્ત ઉદ્યોગો આવશે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે, ઉદ્યોગો આવશે. અને તમે DMIC સાઇટ પર સર્ચ કરશો તો એમાં તો 200 કિલોમીટરનો પટ્ટો છે, એટલે 400 કિલોમીટરના પટ્ટામાં ફક્ત ઉદ્યોગો આવશે. અને આ જે પ્રોજેક્ટ છે આખો આપણા વિસ્તારમાંથી કેમ પસાર થાય, તો કેમ પસાર થાય એ આપણા દેશના રાજ્ય પરિવહન મંત્રી છે, એમની ફક્ત 10 સેકન્ડની હું ક્લિપ તમને સંભળાવીશ. બેકવર્ડ એરિયા ઓફ રાજસ્થાન. લેન્ડ એક્વિઝિશન કોસ્ટ 7.5 લાખ રૂપિયે પર હેક્ટર હતી, પર હમને યે બેકવર્ડ એરિયા સિલેક્ટ કરને કે કારણ હમારી કોસ્ટ 1 લાખ કરોડ કા જો હાઈવે બના રહે દિલ્હી સે મુંબઈ કે બીચ મેં યે 16,000 કરોડ રૂપિયે કી લેન્ડ એક્વિઝિશન કોસ્ટ બચ ગઈ. ઓર ઉપર સે પૂરે મંત્રી કહે છે કે બેકવર્ડ એરિયામાંથી અમે આ રસ્તો લઈ જવાના, એટલે અમારો જે ખર્ચ છે તે 16,000 કરોડ રૂપિયા બચી જવાનો. કેમ કે ઉજળિયાતની જમીનના 1 વીઘાની કિંમત છે 50 લાખ રૂપિયા અને આદિવાસીઓની જમીનની કિંમત કેટલી છે? 5 લાખ રૂપિયા. એટલે એ લોકો આપણા વિસ્તારમાંથી આ લઈ જવાના રસ્તો. અને આ જ્યારે વાત કરે મંત્રી આદિવાસીઓની ગોળ ખોદવાની, ત્યારે આપણે ત્યાં નેતાઓ બેસીને તાળી પાડે. તો આ છે DMIC પ્રોજેક્ટ. એનાથી મોટો પ્રોજેક્ટ આવે છે ખરાબ, એ છે પાર તાપી રિવર લિંક યોજના. દક્ષિણ ગુજરાતની 7 નદીઓ છે મોટી, એમાં એક મહારાષ્ટ્રમાં છે. તો આ 7 નદીઓ પર ડેમ બનાવવાના, ડેમ બનાવીને નેરથી એનું પાણી લઈ જવાના ઉકાઈ કાંકરા પર, ત્યાંથી લઈ જવાના નર્મદા અને ત્યાંથી લઈ જવાના સૌરાષ્ટ્ર. એક ફાટો આમ જાય છે, બીજો ફાટો જશે બોમ્બેમાં ઇન્ડસ્ટ્રીમાં. તો આપણા વિસ્તારની જે નદીઓ છે તેના પર ડેમ બનાવીને આપણું પાણી બીજે લઈ જવાના. તો આ જે DMIC પ્રોજેક્ટ છે તેમાં ઉદ્યોગો આવવાના, તે ઉદ્યોગોમાં કામ કરવા માટે મજૂરો જોઈવાના. તો મજૂરો પેદા કઈ રીતે થાય? હમણાં આપણે જે રોડ રસ્તા બને ત્યાં બધા મજૂરો ક્યાંના આવે? ગોધરાના, આદિવાસીઓ છે. એમની પાસે 5-10 વીઘા જમીન છે બધા પાસે, પણ કેમ મજૂરી કરવી પડે? કારણ કે ત્યાં પાણી નથી. તો DMIC પ્રોજેક્ટમાં મજૂરો ઊભા કરવા માટે આપણને પાણી વગરના રાખવાના, આ એ લોકો પૂર્વ તૈયારી છે. તો આ પાર તાપી રિવર લિંક યોજના. હવે હું કાયદાઓની વાત કરીશ. યોજનાઓથી તો આપણી ગોર ખોદાવાની છે, પણ એવા કાયદાઓ આવી રહ્યા છે. તો NRC, CAA બધાએ સાંભળ્યું જ હશે, નાગરિકતા કાયદો. તો એમાં એવા પ્રૂફ માંગવામાં આવશે કે મારે મારા પપ્પાનું બર્થ સર્ટિફિકેટ, જાતિનો દાખલો બતાવવાનો, એટલું જ નહીં મારે મારા દાદાનો પણ દાખલો બતાવવાનો, LC બતાવવાનું એનું સ્કૂલનું, 7-12 ની નકલ બતાવવાની. તો હું કહું કે આપણા વિસ્તારમાં જે હડપતિ છે એમની 80% હડપતિઓ પાસે તો જમીન જ નથી. આપણા પણ કેટલા એવા લોકો છે કે જેમની પાસે જમીન નથી. તો તે લોકો એ બધા પુરાવા કઈ રીતે રજૂ કરવાના?
અને રજૂ નહીં કરશે તો એમને ક્યાં મૂકશે? તો આ કાયદો આપણા માટે બહુ ગંભીર નુકસાનકારક છે. પછી આવે છે સિવિલ કોડ, કોમન સિવિલ કોડ, સમાનતાનો ધારો. તો હાલમાં દેશમાં આપણે બધા વેચાયેલા છે, એસટી એસસી ઓબીસી, હિન્દુ મુસ્લિમ ખ્રિસ્ત, અને બધા માટે નિયમો અલગ અલગ છે. પણ જો આ સમાનતાનો ધારો લાગુ પડે, સંસદમાં મુકાઈ ગયો છે 2019માં, બહુમતી છે એટલે પાસ થઈ જશે અને પેપરમાં પણ રોજ આવે જ છે. તો જો આ કાયદો પાસ થઈ જાય તો આ દેશના બધા લોકો એક સરખા, લોકો એક સરખા તો એમના માટે નિયમો પણ એક સરખા. તો જો નિયમ એક સરખા થઈ જાય તો આપણા આદિવાસીઓને જે હક અધિકારો મળ્યા છે, નિયમો આપણને જે બચાવે છે, જમીનો આપણી બચાવે છે, એ બધા જતા રહેશે. તો કોમન સિવિલ કોડ એ પણ આપણા માટે બહુ ભયાનક છે. પછી આવે છે એફઆરએ, વન અધિકાર, વન અધિનિયમન કાનૂન 2006. તો 13 ફેબ્રુઆરી 2019ના દિવસે સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપી દીધો કે આ દેશના જેટલા પણ રાજ્યોમાં આદિવાસીઓ વસે છે એ બધાને જંગલમાંથી બહાર કાઢો, અને સંખ્યા આવી 20 લાખ. 20 લાખ આદિવાસીઓને બહાર કાઢો જંગલમાંથી. ગુજરાતમાં પણ 1.5 લાખથી વધારે લોકો છે. તો આ 20 લાખ લોકોને મૂકશે ક્યાં? રહેવાનું ક્યાં? વ્યવસ્થા? અને એની શરૂઆત એના બોર્ડ વાંસદા તાલુકામાં લાગી ગયેલા. વાંસદાના અહીંયા ઘણા એવા હશે ચીખલીના, તો વાંસદાથી ચીખલી વચ્ચેના ગામમાં જંગલ ખાતાના એવા બોર્ડ મૂકવામાં આવ્યા, અને એમાં ઉપયોગ કર્યો વન અધિકારનો કાયદો 1927નો, કે ભાઈ આજથી આ વિસ્તારની આટલા કિલોમીટરની જમીન જંગલ ખાતાને અધીન છે, કોઈએ અહીંયા વૃક્ષો રોપવા નહીં, લાકડું કાપવું નહીં, ઢોર પણ ચરાવવા નહીં આવવાનું. તો આ કેવો કાળો કાયદો! જે કાયદો 1927માં અંગ્રેજો લાગુ નહીં પાડી શક્યા હતા એ હવે લાગુ થવાનો. દેશ આઝાદ થયો 1947માં અને આ કાયદો લાગુ કરે છે 1927નો. તો એ કેવી વાત! અને જંગલ બચાવવા માટેનો કાયદો તો 2006માં લાગુ જ છે ઓલરેડી, તો પછી આ કાયદાનો ઉપયોગ કરવાનું કામ શું? તો આ પણ આપણા માટે બહુ ગંભીર પ્રશ્ન છે. તો આ તો થઈ કાયદાની અને પ્રોજેક્ટોની વાત, પણ હવે હું કામની વાત કરીશ કે એનાથી આપણે બચવાનું કેવી રીતે. તો આ બધામાંથી બચવું હોય તો એનો એક જ ઉપાય છે, અને એ છે અનુસૂચિત 5 પૈસા 1 ની અમલવારી. છેલ્લા 5 વર્ષથી મહુવા આદિવાસી પંચના યુવાનો ગામે ગામ જઈને આદિવાસી જનજાગૃતિ મિટિંગો કરી રહ્યા છે, અને એ મિટિંગોમાં આ જ વાત કહીએ છીએ કે ભાઈ આપણા હક અધિકારો શું છે, આપણને કયા કાયદા નુકસાનકારક છે. 5 વર્ષથી આ કાર્ય સતત ચાલુ છે. જ્યારે અમે મિટિંગો કરીએ ત્યારે અમે ફક્ત એમાં આપણા આદિવાસીઓની સંસ્કૃતિની જ વાતો કરીએ છીએ કે આપણે આપણી સંસ્કૃતિ અપનાવવી પડશે. એના માટેનું પણ એક કારણ છે, ઠોસ કારણ. તો હાલમાં જ લોકરક્ષક દળની પરીક્ષા ગઈ, એલઆરડી. તો એમાં જૂઠા દાખલાવાળા જે ચર્ચા થઈ આજે ડિબેટમાં, વીટીવીની લાઈવ ડિબેટમાં, જૂઠા દાખલાવાળા એસટીના દાખલાવાળા નોકરીએ લાગી ગયા. હવે એ જે નોકરીએ લાગી ગયા એ પકડાયા, અને એમને પકડવા માટે જ્યારે આપણને ખબર પડી કે ભાઈ આપણા સમાજમાં 2 થી 5 લાખ જૂઠા લોકો ઘૂસી ગયા છે, તેમને કાઢવા માટે સરકારે જ્યારે નિયમો બનાવ્યા કે જે મહારાષ્ટ્રને સમાંતર છે, તો તે જે નિયમો બનાવ્યા, અને જ્યારે એ જૂઠા દાખલાવાળા મારા જે સામાજિક રીત રિવાજો છે, જન્મ લગ્ન મરણ વિધિ, અને તમારો જે પીઠારો દેવ છે તેનો ફોટોગ્રાફ રજૂ કરો, તો અહીંયા વાત આવે આદિવાસી સંસ્કૃતિની. અને આ વાત છેલ્લા 5 વર્ષથી અમે ગામે ગામ જઈને કહી રહ્યા છીએ કે જો આદિવાસી તરીકે ટકવું હોય તો આપણે આપણા જે ભૂલી ગયેલા રીતરિવાજો છે તે અપનાવવા પડશે. પણ આજે આપણા સમાજની કમનસીબી એ છે કે આપણો સમાજ 2 ભાગમાં વહેંચાઈ ગયો છે. આદિવાસી સંસ્કૃતિને સમજવામાં પણ એક ભાગ છે આદિવાસીઓ જેમાં આવે એ છે ભણેલા ગણેલા નોકરિયાત વર્ગ, ભલે એ નોકરી ના કરતા હોય પણ ભણેલો ગણેલો વર્ગ, અને બીજા છે ધાર્મિક લોકો. ભણેલો ગણેલો વર્ગ એમ માને કે આ લોકો અમને આદિવાસી બનવા કહે એટલે શું મારે પાછું લંગોટ પહેરીને ફરવાનું, અને ધાર્મિક લોકો એમ કે આદિવાસી બનવાનું એટલે શું અમારે પાછું દારૂ પીવાનું, મરઘી માછલી ખાવાની. તો હું એમને કહેવા માંગુ છું કે તમે આદિવાસીને ફક્ત એની ખાણીપીણી કે કપડાથી જ ઓળખો છો,
એટલામાં એને બાધ્ય ના કરો. જ્યારે યુનોના 193 દેશો ભેગા થઈને એમ કહેતા હોય કે જો આપણે પૃથ્વીને બચાવવી હોય તો આદિવાસી સંસ્કૃતિને અપનાવવી પડશે, 93 દેશો સ્વીકારતા હોય ત્યારે આપણા જ આદિવાસીઓ એમ કહે છે કે ભાઈ આપણે આવું કરવાનું. તો અમને કહેવા માંગુ છું કે અમે મિટિંગમાં કોઈ ધર્મનો વિરોધ નથી કરતા. મુકેશ સાહેબે પણ કહ્યું કે આ કોઈ ધર્મનો વિરોધનો કોઈ કાર્યક્રમ નથી. અમે તમારામાંથી ઘણા માણસો મિટિંગોમાં આવે છે, નહીં આવ્યો હોય તો આવજો, જાણજો. અમે ફક્ત એમ જ કહીએ છીએ કે તમે જે ધર્મમાં માનતા હોય એ માનો, પણ સાથે સાથે આદિવાસી રીતરિવાજો અપનાવો. આદિવાસી જે દેવો છે તેને પૂજો, અને એટલા માટે અહીંયા આદિવાસી સ્થાનક બનાવવામાં આવ્યું છે. અને જ્યારે અમે ગામે ગામ જઈને આવી વાતો કરીએ ત્યારે આપણા સમાજના કેટલાક ભણેલા ગણેલા લોકો એમ કે આ ભાઈ નવરા છે એટલે લવારા કરવા નીકળી પડ્યા, આવું કહેતા હતા. તો હવે જ્યારે ખબર પડે છે સચ્ચાઈ ત્યારે તો સ્વીકારો. અને મિટિંગો જ્યારે થાય આવી, છેલ્લા 5 વર્ષથી કરતા છે, આપણા વિસ્તારનો કોઈ એવો આપણા એરિયામાં ગામ ન હોય કે જ્યાં અમે નથી ગયા. ઘણા ગામોમાં ગયા છે અને મિટિંગો કરી, અને આવી મિટિંગો કરીએ ત્યારે જે દેસાઈ સાહેબ હતા અહીંયા VTVમાં કહેતા હતા એ જ થાય કે યુવાનો જ્યારે જાગૃત થાય ત્યારે એને નક્સલી કહેવામાં આવે. આપણી જે મિટિંગ થાય તેને એમ કહે કે ભાઈ આ લોકો નક્સલી પ્રવૃત્તિ કરે. કોઈ મિટિંગમાં અમે કોઈ ખોટી વાત નથી કરી, બંધારણની જ વાત કરીએ અને સંસ્કૃતિની વાત કરીએ. આપણા જ નેતાઓ આપણો વિરોધ કરે તો એ પણ આપણે જાણવું પડે. અને તમારે પણ કોઈ પણ ની વાતમાં આવવા પહેલા સચ્ચાઈ જાણવી પડે. બીજું, મુકેશ સાહેબે કહ્યું કે આ જે પ્રોગ્રામ થયો તો 3 મહિનાથી જ વિરોધ ચાલુ થઈ ગયેલો. એ ગોબરછાપ ભક્તો વિરોધ કરે, એમને હું ગોબરછાપ કહીશ કારણ કે એમના માથામાં મગજ નથી, ગોબર છે. તો એ ભક્તો વિરોધ કરે કે ભાઈ આ એક ધર્મ પ્રેરિત સંમેલન છે, અહીંયા બીજી પાર્ટીવાળા એમને આપે, એવું કશું નથી. તમે બધા આવ્યા છો, તમે પોતે ફંડ આપ્યું છે અહીંયા, અમે ક્યાં કશે બીજા બારને ઉઘરાવવા માટે ગયા છે. અને એ લોકો વિરોધ કરે કે આ બધા હવામાં વાત કરે, જુઠ્ઠાણું ફેલાવે. તો એમને હું કહેવા માંગીશ કે તૈયાર રહેજો, અમે તમારા ઘરે આવવાના છે અને પ્રૂફ સાથે આવશું. બંધારણની બુક લઈને આવશું, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ લઈને આવશું. ભૂતકાળમાં અમે આવી જ રીતે જે ખોટો પ્રચાર કરતા હતા આપણા પંચનો, એના ઘરે પહોંચી ગયેલા અને એ સેનાને ઊંધી વાળી અને એની પાસે માફી મંગાવી. એટલે અમારી જે વાત છે એ બંધારણના દાયરામાં જ છે, આપણી આદિવાસી સંસ્કૃતિમાં જ છે. અને આવનાર સમય એટલો ભયંકર છે કે જો આ પ્રોજેક્ટોમાંથી આપણે બચવું હોય તો આપણે પૈસા કાયદાનો ઉપયોગ કરવો જ પડશે. હમણાં જ્યારે સ્કૂલો બંધ થઈ અને અમારા સમિતિના સભ્યો છે નરેનભાઈ, કાછલના સરપંચ છે, તો એમણે બધા સરપંચોને ફોન કરીને બોલાવ્યા કે ભાઈ આપણા મહુવા તાલુકામાં 80થી વધારે સ્કૂલો બંધ થાય છે તો આપણે જઈએ, આવેદનપત્ર આપીએ. બધા સરપંચને ફોન કરેલા, 10થી વધારે જો કોઈ આવ્યું હોય તો. એમાંથી ઘણા સરપંચ તમને લગ્નમાં જમતા જોવા મળ્યા કે જેના ગામની પોતાની સ્કૂલ બંધ થાય, તો આપણે એમની પાસે કેટલી આશા રાખવી. આ જે પ્રોજેક્ટો છે, જે નિયમો છે, એના વિશે વિધાનસભામાં એક જ માણસ અવાજ ઉઠાવે, પછી એ DMIC હોય, ભારતમાલા હોય, પાર્થ આપી રિવર લિંક યોજના હોય, NRC હોય, સિવિલ કોડ હોય, એક જ માણસ બોલે છે અને એ છે આનંદભાઈ પટેલ. એ હમણાં નથી, એક જ માણસ બોલે છે. તેમ છતાં આજે એને અહીંયા સ્ટેજ આપી નથી શક્યા કારણ કે આપણી માનસિકતાના કારણે. આપણે એને એક પાર્ટીનો જ માણસ ગણીએ છીએ, પણ એ નથી જોતા કે એક જ નેતા આપણા આખા સમાજ માટે બોલે છે. જો એને અહીંયા આપતો માઇક આપ્યો હોય તો હમણાં ભાજપ કોંગ્રેસ થઈ જાય અહીંયા. એટલે આપણી માનસિકતા આપણે સુધારવી પડશે. નેતાને ઓળખો, એ કઈ પાર્ટીમાંનો છે એ નહીં જાણો, પણ એ આપણા વિશે શું બોલે છે એ જાણો. અને એક જ એવા નેતા છે, જ્યારે બીજા નેતાઓ તો અમારા આદિવાસી સમિતિના સભ્યો ઉપર ખોટા કેસ કરીને સાથે પોલીસવાળા લઈને ફરે, ખોટા કેસ કરેલા છે. અમને નક્સલી કહે, અમને અસામાજિક તત્વ કહીને ખોટા કેસ કરે, અને આપણે ત્યાં આ જ બધી વાતના આવેદનપત્ર આપવા જઈએ તો હરમખોઈ કરીને કાઢી મૂકે અમને.
તો આ આપણે સમજવું પડશે કે હવે આપણે રોડ રસ્તા બાકડા બ્લોક લાઈટ સુધી સીમિત નહીં રહીએ. 2-4 વર્ષ જ છે, તમે બધાને હું અહીંયા જ રહેવાના છે, આ બધા પ્રોજેક્ટ આવવાના છે. જોજો, બચવું હોય તો એક જ ઉપાય છે કે રૂડી ગ્રામસભાનો અમલવારી થવી જોઈએ, જે ચીખલી તાલુકામાં ચાલે છે એ પણ આપણે કરવી પડશે. એનામાં બંધારણની તાકાત છે, એમણે રૂડી ગ્રામસભા બનાવી છે. કેટલો વિરોધ થયો, હજુ સુધી એમના પર કોઈ પગલાં લેવાયા નથી. ક્યાંથી લે? બંધારણમાં લખ્યું છે 13-3 રૂડી ગ્રામસભાને બંધારણની મંજૂરી છે. તો આપણે પણ આ જાણવું પડશે, પંચને અપનાવવું પડશે, પૈસા એક લાગુ કરવો પડશે. પણ તે એક પ્રયાસ છે, તેમાં સહભાગી થાઓ. અને આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. અંતમાં હું એક નારો બોલાવીશ, જય આદિવાસી. તો આશા રાખું કે તમે બધા હાથ ઊંચો કરીને એ નારાને અવાજ આપશો. જય આદિવાસી, જય આદિવાસી. આભાર.